नमस्ते बाळको धोरण चार पर्यावरण आसपास अपने रिया ना मुसाफरी विषे जो मुसाफरी हवे आव्यु छे प्रकरण सात रिया नी ट्रेन मोड़ी पड़ी हवे आमा 29 मा रिया नी ट्रेन वडोदरा जंक्शन पर पहुंची माइक मा आयाती सूचनाओ अपाते थी रिया नी ट्रेन मोड़ी थई छे रेलवे स्टेशन मा उपलब्ध सुविधाओ पछी सड़क मार्ग मा फाटक नु दृश्य फाटक ओळंगवा माटे लोकोना जोखमी करी अने जोखम करी उतावळ करे छे ते रिया नी ट्रेन नदी पर पुल पर नदीना पुल पर पसार थई गई તેમાં શું આવે છે નર્મદા નદી ગોલ્ડન બ્રિજ ને કેબલ બ્રિજ તે આવે છે રિયાની ટ્રેન સુરત શહેરમાંથી પસાર થઈ વિવિધ પ્રવેશવાળા લોકો અને રિયાના અને હિમાંશને મુસાફરીનો જે આનંદ છે તે આ પાઠમાં બતાવ્યો છે આ પાઠનું ટૂંક સાર તમને હું સમજાવી દઉં કે 29મી મે ટ્રેન વડોદરા સ્ટેશન પર પહોંચી ત્યારે માઇકમાં સૂચના અપાતી વડોદરાથી સુરત વલસાડ વાપી મુંબઈ તરફ જવા આવવા વાળી ટ્રેનો બે કલાક મોડી ઉપડશે રિયા અને તેના પરિવાર મામાને ઘેર વાપી જવાનું હતું ટ્રેન બે કલાક મોડી થતા વડોદરા જંકશન પર ટ્રેન પર બે કલાક ઊભી રહેવાની હતી સવારના પ્રાતઃક્રિયા પતાવી બધાએ ચા નાસ્તો કર્યો સમય હોવાથી રિયાના પપ્પા રિયા હિમા રેલવે સ્ટેશનની સુવિધાઓ બતાવવા લઈ ગયા રેલવેની ખાસ સુવિધાઓમાંથી ટિકિટ બારી ટિકિટ ટેકર રૂમ પ્રતીક્ષા ખંડ ટોયલેટ બાથરૂમ પીવાના પાણીની વ્યવસ્થા પછી ચા નાસ્તાની કેન્ટીન આ બધા સ્થળો રિયાએ જોયા એક પ્લેટફોર્મ પર બીજા પ્લેટફોર્મ પર જવા માટે સીડીવાળી પુલ પર રેલવેના મોટા માર્ગ માં પ્લેટફોર્મના આ પ્રવૃત્તિ સ્પષ્ટ દેખાતી હતી રિયાએ જોયું કે પ્લેટફોર્મ નંબર મુજબ ઘણી બધી ટ્રેનો અલગ અલગ પ્લેટફોર્મ પર ઊભી હતી કર્મચારીઓ પાઇપ વડે ડબ્બાઓની પાણી ડબ્બામાં પાણી ભરતા હતા સફાઈ કામદારો રેલવેના પાટા પર આસપાસ સફાઈ કરતા હતા રેલવે સ્ટેશનની સુવિધા જોઈને મજા આવી ગઈને પપ્પાના મોબાઈલમાં વિડીયો ફોટોના ફોટોગ્રાફ લીધા જો આ બધા અહીંયા ઉભા છે અહીંયા પ્રતીક્ષા કરીને અને ટ્રેન અહીં ઉભી છે એમ જો આ તેનું ફાટક છે જો અને આ ઉપર પુલ પરથી જવાય છે આપણે તમારે જવું હોય તો જઈ શકો છો હવે આ રીતને પછી માઇકમાં સૂચના અપાઈ ટ્રેન બે મિનિટમાં વડોદરાથી ઉપડવાની હતી બધા ફટાફટ ટ્રેનમાં ગોઠવાઈ ગયા સવારનો સમય હતી બપોરનું વાતાવરણ સુંદર હતું પણ ટ્રેન સડક માર્ગમાંથી બીજા બંધ ફાટક પરથી પસાર થઈ હતી ત્યાં રિયાએ જોયું તો ફાટક પર પાસે ટ્રેન પસાર થતી હતી તે ઉભા ઉભા જોતા હતા ફાટક પાસે બસ રિક્ષા સાયકલ સ્કૂટર માલ વાહન ભરેલી ગાડીઓ વાહનો હતા કેટલાક લોકોને બેદરકારી પૂર્વક પોતાના વાહનો બંધ પણ નહોતા કર્યા તેમાંથી પેટ્રોલ ખોટું બળતું હતું આવા ઘોંઘાટમાં ધુમાડાનું પ્રદૂષણ પણ થતું હતું કેટલાક લોકો ફાટકના સળિયા પર પસાર થઈ ટ્રેનના પાટાની નજીક ગયા તેમની ઉતાવળમાં ખૂબ જ જોખમ હતું આથી તે ઉભા ઉભા જતા હતા આનાથી અકસ્માતો ભય રહે તેના ટ્રેનના પાટા જે ટપે છે બધા ઉતાવળમાં તેમાં ઘણો અકસ્માત થવાનો પણ રહે છે આપણે ઘણી વાર જોઈએ છીએ કે ટ્રેનમાં કપાઈ મરે ટ્રેનમાં નીચે વહી જાય તો તેની મુશ્કેલી થાય મરી જાય અથવા જીવી જાય ગમે પણ થાય પણ ટ્રેનના પાટા ઓળગવા નહીં તેના પુલ ઉપર સીધ પસાર થવું કેટલાક લોકો ફાટકના સળિયા નીચે પસાર થઈ અને પાટા પર નજીક જઈ તેમની ઉતાવળ જોખમ હતી ફાટક પાસે રિયાની ટ્રેન બીજી ટ્રેન પસાર થઈ રિયા અને હિમાક્ષી ટ્રેનના ડબ્બામાં ગણવાનો પ્રયાસ કર્યો પણ ટ્રેનની ગતિને કારણે તે ડબ્બા ગણી શક્યા નહીં રિયા બારી પર આંખો બંધ કરી બેઠી હતી એકદમ
કડકડાટ અવાજ થતા રિયાએ આખું ખોલીને જોયું તો તેની સાથે મોટી પુલ પરથી નદી પરથી ટ્રેન પસાર થતી હતી. રિયાની મમ્મીએ જણાવ્યું કે નર્મદા નદીનો આ પુલ છે. નર્મદા નદી ગુજરાતની સૌથી મોટી નદી છે. તેનું પાણી એની શહેરોમાં દ્વારા દૂર દૂર સુધી વિસ્તારોમાં પહોંચાડવામાં આવે છે. આપણે પણ રાજકોટમાં જો તો નર્મદાનું પાણી, આપણે પાણીની તંગી હોય એને કારણે આપણે અહીંયાથી જે પાઇપલાઇન કરી છે તે પાઇપલાઇન વાટે તે આપણા ડેમમાં છલકાઈ જાય છે આપણું ટ્રેન અને તે ભરી દે છે. હવે નદી પર થોડે દૂર બીજા પુલ દેખાતા હતા, જેમાં એક જૂનો પુલ પણ હતો જે તેને ગોલ્ડન બ્રિજ કહેવાય છે. બીજો પુલ નવો હતો પણ એ ગોલ્ડન બ્રિજ નબળો હોવાથી તે ભારતમાં સૌથી મોટો કેબલ બ્રિજ તરીકે ઓળખાય છે. પણ તે નબળો હોવાથી તેની બાજુમાં બીજો પુલ બનાવેલો હતો. ઉનાળો હોવા છતાં નદીમાં પુષ્કળ પાણી હતું. મચ્છીમારો માછલા પકડવા અને પથારીમાં બેઠા. પુલ લાંબો હોવાથી રિયા નિમાક તેને જોવાની બહુ મજા આવી. રિયાને પપ્પાએ જણાવ્યું કે રાત્રે સૂતા પહેલા કે સાબરમતી, વાત્ર, મહીસાગર અને વિશ્વામિત્રી જેવી નદીઓના પછી પુસાર પછી નદી ઉપરથી તે પસાર થતી હતી. હવે વાપી નદીનો પુલ આવશે. રિયાની બારી બહારના દ્રશ્યો જોવાની ખૂબ જ મજા આવી. નદી કિનારાના વિસ્તારમાં લીલા પાકવાળા ખેતરો, ક્યાંક કેળાની ખેતી, ક્યાંક વિવિધમ વૃક્ષો જોવા મળે અને બહારના ઠંડો પવન આવતો હોવાથી રિયાએ પોતાના શહેરમાં ગાંધીગ્રામના અનુભવ્યો ન હતો. થોડી વારમાં રિયાના મમ્મી મોબાઈલ પર પોતાના મામાનો ફોન આવ્યો છે. મામા લેવા સ્ટેશન પર આવવાના હતા. રિયાને મમ્મીએ જણાવ્યું કે ટ્રેન 2 કલાક મોડી હોવા છતાં અમે 8:25ને બદલે 10:25 કલાકે વાપી પહોંચશે. રિયાની ટ્રેન ગુજરાતના બીજા મોટા શહેરમાંથી પસાર થઈ હતી. રસ્તામાં સડક માર્ગ, પુલ, મોટી ઇમારતો, બજાર પણ દેખા હતા. રિયાના પપ્પાએ જાણ્યું કે સુરત શહેર કાપડ ઉદ્યોગ અને હીરા ઉદ્યોગ માટે જાણીતું છે. ટ્રેન સુરત સ્ટેશને પહોંચીને પ્લેટફોર્મ પર અવર જવર ચાલુ હતી. અહીં અલગ અલગ પહેરવેશ ધરાવતા લોકો હતા. કેટલાકની બોલી પણ અલગ અલગ હતી. રિયાને પપ્પાને જણાવ્યું કે અહીં અન્ય લોકોની નોકરીના ધંધાથી આવતા હોવાથી આટલું એમાં વૈવિધ્ય છે. રિયાના પપ્પાએ સુરતની પ્રખ્યાત મીઠાઈ ઘારી અને સૂતર શ્રેણી ખરીદી. વાપી એક કલાકમાં અંતરે જતું. રિયાને હિમાક્ષ મામાને કે ઝટપટ પહોંચવાની ઉત્સુકતા અને આનંદ હતો. રિયાના મામા વાપી સ્ટેશને પહોંચી ગયા હતા. રિયાની મુસાફરી લાંબી ચાલી અને મજા આવી. આ બધા વિગતો ડાયરીમાં તેને નોંધી હતી. આપણને જમ્યું કે જો આ બધી જો તમને દેખાય છે પુલ પસાર થયો હતો તે પુલ અહીંયા દેખાય છે અને અહીંયા જો નદી ચાલે છે, નદી ઉપર પુલ ચાલે છે તેને જોવાની આ મજા આવી છે. નર્મદા નદીના પેન પુલ ઉપર ચાલી હવે રિયા પહોંચી છે, પહોંચી ગઈ છે. જો અહીંયા બધા તમે ટ્રેનમાં જુઓ ત્યાં કોયરામાંથી નીકળે છે. જો આ પુલ ઉપર નીચે હોય ને તે કોયરું છે અને આ બધા સાધનો જો આ બધા પુલી છે દેખાય છે. ટિકિટ ચેકર આપ તમે આપણે ઉલ્લેખ કર્યો હતો ને એ બધા આમાં આવે છે. હવે આપણે પાછું ચાલશું રિયા પોતી મામાનગર. હવે મામાનગરે કેટલા અનુભવ થાય છે તે પણ એ જોશે આવતા પીરિયડમાં. એ કાઢી જોશે.